नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 फिजिक्स चैप्टर नंबर 7 માં આજે લેક્ચર છે મિત્રો 31 માં। આજના લેક્ચર ની અંદર આપણે સ્થિર અક્ષ ને અનુલક્ષીને ચાક ગતિનું ગતિશાસ્ત્ર જેનો ભાગ 2 વિશે આપણે અભ્યાસ કરીશું। ભાગ 1 ની અંદર ટોર્ક વડે થતું કાર્ય અને પાવર નું 2 સમીકરણો આપણે તારવ્યા અને આજના લેક્ચર ની અંદર આપણે ચાક ગતિ માટે न्यूटन की गति ना बीजा नियम ना अपने अभ्यास करवा जा रहा है मित्रों। तो चलो देख जाइए, ध्यान रखो दरेक मित्रों, संपूर्ण दृढ़ पदार्थ लइए छी ते कोई आंतरिक गति नथी। दृढ़ पदार्थ कोई आंतरिक गति नथी। गति क्यारे करे दृढ़ पदार्थ? तेथी बाह्य टॉर्क द्वारा करवामां आवतुं कार्य वय पामतुं नथी। बाह्य बल लगाड़ो छो त्यारे पदार्थ शुं करे छे? चाक गति करे छे, गोर फरे छे, પણ ત્યારે થતું કાર્ય વય થતું નથી, એટલે કે નાશ પામતું નથી। અને એ કાર્ય પદાર્થની ગતિ ઊર્જામાં વધારામાં વપરાય છે। પદાર્થને ગોળ ફરવામાં શું થાય છે? એની સ્પીડ પકડવામાં વધારો કરે છે। તો પદાર્થની ગતિ ઊર્જાનું સમીકરણ આપણે તારવેલું છે આગળ, કે બરાબર 1/2 I ઓમેગા² જે તમે બાહ્ય બળ દ્વારા ટોર્ક ઉત્પન્ન થાય છે એ ટોર્ક કાર્યના વય પામતું નથી, કાર્ય કરવામાં ખર્ચાય છે પણ એ વય પામતું નથી। તો એ કાર્ય કઈ જગ્યાએ થયું? ગતિ ઊર્જામાં વધારામાં વપરાય છે। તો પદાર્થની ગતિ ઊર્જા કે બરાબર 1/2 I ઓમેગા² સમીકરણ નંબર 1। હવે દેખજો, જે દરેથી પદાર્થની ગતિ ઊર્જા વધે છે તે ચાક ગતિમાં પાવર જેટલો હોય છે। જે ગતિ ઊર્જા વધી એ કોણા જેટલા હોય? પાવર જેટલા। તો એનું વિકલન કરવાનું છે, દર એટલે ગતિ ઊર્જાનો વિકલન, d/dt। એવું હોય તો એક સ્ટેપ આગળ લખો, dk/dt। શું કરીએ મિત્રો? dk/dt એક સ્ટેપ આગળ લખી દો, dk/dt ગતિ ઊર્જાનું સમયની સાપેક્ષે વિકલન કરો તો શું થશે મિત્રો? દેખો d/dt એની કિંમત કૌંસમાં 1/2 I ઓમેગા છે, 1/2 I અચર એટલે I/2 અચર થઈ ગયા, ઓમેગા સ્કેર કોણીય ઝડપ બદલાય છે વધારો ઘટાડો, તો એનું વિકલન કરો તો ઘાત આગળ એક ઘાત ઓછી 2 ઓમેગા અને ઓમેગા નું સમય ની સાપેક્ષે d/dt 2 ઉડી ગયા, I ઓમેગા d/dt સમીકરણ બની ગયું। હવે મિત્રો દેખજો, સમજવાનું છે કોણીય વેગ ભાગ્યા સમય, તેને શું કહેવાય? કોણીય પ્રવેગ, તો I ઓમેગા α થાય, I ઓમેગા α। તો દેખો આપણે ધાર્યું છે કે જડત્વની ચાક માત્રા સમય સાથે બદલાતી નથી, જડત્વની ચાક માત્રા સમય સાથે કદી બદલાય નહીં, આ કદી બદલાતા નથી। આનો અર્થ એ છે કે પદાર્થનું દર બદલાતું નથી, આ ક્યારે ના બદલાય? દર ના બદલાય ત્યારે। માટે કહી શકાય પદાર્થ દ્રઢ જ રહે છે અને અક્ષ પણ પદાર્થના સંદર્ભમાં તેનું સ્થાન બદલતા નથી, અક્ષ પણ એના સંદર્ભમાં સ્થાન બદલશે નહીં, એક ના એક જગ્યાએ પદાર્થ ફર્યા કરે છે। માટે d/dt એના સ્ટેપ 1/2 I ઓમેગા² બરાબર I ઓમેગા d/dt ને શું કીધા? આલ્ફા, સમીકરણ નંબર 2। ક્લિયર? આ માની ગયું આપણને સમીકરણ। તો હવે આ ગતિ ઊર્જાનો ફેરફારનો દર, ઊર્જાના સમયની સાપેક્ષે ફેરફારનો દર એ શું દર્શાવે? પાવર, યાદ કરો પાવર બરાબર કાર્ય ભાગ્યા સમય, કાં તો ઊર્જા ભાગ્યા સમય, તો ઊર્જા ભાગ્યા સમય એક પ્રકારનો શું થઈ ગયો? પાવર। તો દેખો અહીં પાવર P બરાબર 2 ઓમેગા, આગળના લેક્ચરમાં લાયેલા છીએ પાવર અને ટોર્કના સમીકરણ, ટોર્કનું લાયા dW/2 × dθ બરોબર કાર્યનું, અને પાવરનું લાયતા P/2 ઓમેગા, તો 2 ઓમેગા ના સૂત્ર સાથે સરખાવતા અને સરખાઈ જાય એટલે 2 પાવરના સમીકરણ સાથે, કારણ કે આ પાવર જ છે એક પ્રકારે, ગતિ ઊર્જાના ફેરફારનો સમય છે, dk/dt શું દર્શાવે છે? પાવર। તો પાવરની જગ્યાએ સરખાવ, બંને પાવર જ છે, બે અને આ સમીકરણ સરખાવતા તો 2 ઓમેગા I ઓમેગા α, ઓમેગા ઉડી ગયા તો સ્મધ્યા શું? 2 બરાબર I α। તો આ ટોર્ક અને જડત્વની ચાક માત્રા સાથે સંબંધ દર્શાવતું સમીકરણ જે આપણને મળ્યું 2 બરાબર I α, 2 એટલે ટોર્ક, I એટલે જડત્વની ચાક માત્રા, α એટલે કોણીય પ્રવેગ, સમીકરણ નંબર 3। આ સમીકરણ જે રેખીય ગતિ માટે ન્યૂટનનો બીજો નિયમ શું હતો યાદ કરો? F = ma, જે F એ બળ છે, m એ પદાર્થનું દર, ને એટલે પ્રવેગ છે, એમ અહીંયા પણ મિત્રો તમે જોઈ શકો છો ટો એટલે શું છે? ટોર્ક, આઈ શું છે? જડત્વની ચાક માત્રા, આલ્ફા શું છે? તો કોણીય પ્રવેગ છે, શું છે? કોણીય પ્રવેગ છે, તો એની સાથે સમતુલ્ય સામ્યતા ધરાવે છે, માટે ટો = I α ની પણ શું કહેવાય? ન્યૂટનની ગતિનો બીજો નિયમ ચાક ગતિ માટે કહેવાય છે, કોના માટે?
चार गति माटे कहे छे। चलो देखो जेवी रीते बर पदार्थ में प्रवेग उत्पन्न करे छे बराबर एम बर वडे बर ओसु उत्पन्न करे छे प्रवेग एज रीते टो बराबर आई अल्फा परथी आपणे कही शकीए टोर्क ए पदार्थ में कोणीय प्रवेग उत्पन्न करे छे शुं उत्पन्न करे छे कोणीय प्रवेग तो कोणीय प्रवेग अल्फा बराबर करता बनाओ अल्फा ने टू अपॉन आई अल्फा बराबर टू अपॉन आई पर थी टोर्क ना समप्रमाण में अल्फा चले छे टो अने जड़त्व की चाक मात्रा ना क्या प्रमाण में कहवाय व्यास प्रमाण में हो छे अहीं शरत लखी काढ़ीए टो अल्फा ए कोना समप्रमाण में अल्फा ए टोर्क ना समप्रमाण में अल्फा ए जड़त्व की चाक मात्रा ना व्यास प्रमाण बराबर क्लियर मित्रों बने थी गया हवे टो बराबर आई अल्फा चाक गति माटे आना परथी केवा न्यूटनी गति ना बीजो नियम छे जेम के प्रवेग क्या हतुं तो प्रवेग माटे शुं लखता था ए बराबर एफ अपॉन एम तो प्रवेग ए बंना समप्रमाण में प्रवेग ना व्यास प्रमाण एम अहींया कोणीय प्रवेग ए टोर्क ना समप्रमाण में जड़त्व नी चाक मात्रा ना व्यास प्रमाण में होय छे माटे टो बराबर आई अल्फा ए चाक गति माटे न्यूटनी गति नो बीजो नियम दर्शावे छे। क्लियर मित्रों तो आपणे बीजा नियम नी समजूती हती हवे आगे नवो मोस्ट टॉपिक छे एमसीक्यू माटे खास ध्यान राखजो वधारना पॉइंट पण अंदर समाया छे स्थानांतरीय गति એટલે કે રેખીય ગતિ અને ચાક ગતિની સરખામણી તમારે કરવાની છે કઈ કઈ ભૌતિક રાશિઓ આવે છે તો દેખજો અહીંયા બેઝિક તફાવત લખ્યો છે રેખીય ગતિના ચેપ્ટર તમે ભણ્યા છો ચાક ગતિનો અહીંયા સાતમો ચેપ્ટર છે અને એના અંદરથી આપણે લઈશું સ્થાનાંતર એક્સ આગળ જોઈએ તો કોણીય સ્થાનાંતર થીટા વેગ વી ડીએક્સ અપોન ડીટી અંત મળે કે અંતરનું સમયની સાપેક્ષે વિકલન એ રીતે કોણીય વેગ ઓમેગા ડી થીટા અપોન ડીટી કોણીય સ્થાનાંતર ભાગ્યા સમયગાળો કરીએ છીએ પ્રવેગ એ બરાબર ડીવી અપોન ડીટી વેગમાં થતો ફેરફારનો સમય દર એટલે વેગ ભાગ્યા સમય એટલે કોણીય પ્રવેગ આલ્ફા બરાબર ડી ઓમેગા અપોન ડીટી એટલે કોણીય પ્રવેગ બરાબર કોણીય સ્થાનાંતર ભાગ્યા સમયગાળો દરેક ભૌતિક રાશિના એકમ અને પારિમાણિક સૂત્રો તમને આવરવા જોઈએ દર એમ તો સામે જડત્વની ચાક માત્રા આય આઈ બરાબર એમ આર સ્કેર બળ ન્યૂટનની ગતિનો બીજો નિયમ એફ બરાબર એમએ ટોર્ક કે બળની ચાક માત્રા ટો બરાબર આઈ આલ્ફા જે આપણે લાયા છીએ મિત્રો એની વાત કરી આ પાંચ બેઝિક છે હવે પાંચ એમના પેટા લઈશું તો વેગમાન તમે જાણો છો પી બરાબર એમવી તો સામે કોણીય વેગમાન એલ બરાબર આઈ ઓમેગા સમીકરણ હજી આવશે આવ્યું નથી હજી આગળના લેક્ચરમાં આવશે એલ બરાબર આઈ ઓમેગા કાર્ય ડીડબ્લ્યુ બરાબર એફ ઇન્ટુ ડીએક્સ બર ગુણ્યા સ્થાનાંતર એજ કાર્ય ડીડબ્લ્યુ બરાબર ટો ડી થીટા આગળના લેક્ચરમાં આપણે મેળવેલું છે ગતિ ઉર્જા કે બરાબર વન હાફ એમવી સ્કેર જે જાણો છો અહીંયા ગતિ ઉર્જા કે બરાબર વન હાફ આઈ ઓમેગા સ્કેર એ પણ આપણે મેળવ્યું છે પાવર પી બરાબર એફવી આ રેખીય ગતિ માટે છે છઠ્ઠા ચેપ્ટરમાં આવે છે પાવર અહીંયા પી બરાબર ટો ઓમેગા એ પણ આગળના લેક્ચરમાં આપણે મેળવ્યું હવે દસમો ટોપિક છે આપણો ન્યૂટન નો બીજો નિયમ એફ બરાબર ડીપી અપોન ડીટી ન્યૂટન ની ગતિના બીજા નિયમ નું વિધાન નું સમીકરણ છે એફ બરાબર ડીપી અપોન ડીટી રેખીય વેગમાન ના ફેરફાર નો સમય દર એ બાહ્ય બળ જેટલો હોય છે તે રીતે ન્યૂટન ની ગતિ નો બીજો નિયમ ટો બરાબર ડીએલ અપોન ડીટી કોણીય વેગમાન ના ફેરફાર નો સમય દર એના ઉપર લાગતા પરિણામી બાહ્ય ટોર્ક જેટલો હોય છે ક્લિયર આપણા સ્થાન રેખીય ગતિ અને ચાક ગતિના બેઝિક સંતુલન સમજાય હવે જે અચળ અચળ પ્રવેગી ગતિના સમીકરણો ત્રણ ત્રણ છે એની સામ્યતા આપણે જોડી લીધી છે કારણ કે એમસીક્યુ એક્ઝામ્પલમાં તમને ખ્યાલ આવે રેખીય ગતિમાં દેખો વી બરાબર વી ઝીરો પ્લસ એટી તો કોણીય ચાક ગતિમાં શું આવશે ઓમેગા બરાબર ઓમેગા ઝીરો પ્લસ આલ્ફા ટી પહેલું સમીકરણ બીજું એક્સ બરાબર એક્સ ઝીરો પ્લસ વી ઝીરો ટી પ્લસ વન હાફ એટી સ્કેર તો સામે ચાક ગતિમાં શું આવશે થીટા બરાબર થીટા ઝીરો પ્લસ ઓમેગા ઝીરો ટી પ્લસ વન હાફ આલ્ફા ટી સ્કેર થશે એ જ રીતે ત્રીજું સમીકરણ વી સ્કેર માઇનસ વી ઝીરો સ્કેર બરાબર ટુ એ એક્સ માઇનસ એક્સ ઝીરો તો ઓમેગા સ્કેર માઇનસ ઓમેગા ઝીરો સ્કેર બરાબર ટુ આલ્ફા થીટા માઇનસ થીટા ઝીરો જ્યાં રેખીય ગતિમાં વી એટલે અંતિમ વેગ વી ઝીરો એટલે પ્રારંભિક વેગ એ એટલે પ્રવેગ ટી એટલે સમય એક્સ એટલે અંતિમ સ્થાન એક્સ ઝીરો એટલે પ્રારંભિક સ્થાન અથવા સ્થાનાંતર એ રીતે ચાક ગતિમાં જ્યાં ઓમેગા એટલે અંતિમ કોણીય વેગ ઓમેગા ઝીરો એટલે પ્રારંભિક કોણીય વેગ આલ્ફા એટલે કોણીય પ્રવેગ પી એટલે સમય થીટા એટલે અંતિમ કોણીય સ્થાનાંતર થીટા ઝીરો એટલે પ્રારંભિક કોણીય સ્થાનાંતર સૂત્રો ખાસ તૈયાર કરવાના છે મિત્રો
दरेक भौतिक राशि नो एकम तमने आवरवो जोईए रिक्ष गति अने चाक गति बंने ना दरेक भौतिक राशि ना पारिमाणिक सूत्रों पण तैयार करवाना एमसीक्यू माटे 12मी एग्जाम माटे खूब ज अगत्यना छे એટલે જોડે જોડે તૈયાર કરતા જવાનું તો સહેલું લાગશે ક્લિયર મિત્રો તો તમારે નોટબુક લખી તૈયાર કરજો આગળના લેક્ચરમાં નવા ટોપિક સાથે તમારી મુલાકાત કરીશું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો આભાર